ભગવાન જે ક્રિયાઓ કરવી પડે કરે. ઘણા વખત ચરિત્રો છે સંપ્રદાયની અંદર, પણ આવું વાંચીને ત્યારે યાદ કરવાનું કે મહારાજનું કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. શ્રીજી મહારાજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, સંતોએ કર્યું, ભક્તોએ કર્યું, પણ પરસ્પર એકબીજાને એકબીજાનો વિશ્વાસ ન હોય તો કામ થાય? ટ્રસ્ટ જોઈએ. શું જોઈએ? કે ગુરુ મહારાજ કહે છે ને ઘણી વાર કે જીવન ચાલે શ્વાસથી અને ધંધો ચાલે વિશ્વાસથી. જીવન ચાલે વિશ્વાસથી, ધંધાની અંદર પણ એકબીજા ઉપર ટ્રસ્ટ જોઈએ. શ્રીજી મહારાજે સંતો અને ભક્તોને વિશ્વાસ અપાવતા ત્રણ વાત કરી. શ્રીજી મહારાજે પેલો વિશ્વાસ એવો અપાયો કે અમારો જે આશ્રિત થાય એના ભાગ્યમાં રામ પાત્ર લખ્યું હોય તો એ અમને આવે, પણ અમારો ભક્ત ક્યારે અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. એટલે આજે તો ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવે શેના માટે? કે સ્વામિનારાયણ એ સુખ્યા બહુ, જો એને વિશ્વાસ આવ્યો તો નજીક આવ્યા, વિશ્વાસ ન આવે તો કોઈ ન આવે. અને મહારાજ પાછું એ પોતાનો ટ્રસ્ટ છે ફોલો કરે, કોઈને દુખ્યા રહેવા દેતા. બીજું મહારાજ કે અમારો ભક્ત હોય એને અંત કાળે એક વિછીનું દુઃખ થવાનું હોય તો મહારાજ કે અમારા એક એક રૂવાડે રૂવાડે કોટી કોટી વિછીનું દુઃખ થાય પણ અમારા ભક્તને ન થાય, અંતકાળની પીડા માંગી લીધી. અને ત્રીજું, મારા જનને અંતકાળે જરૂર મારે આવું મારું એન બદલે તે સર્વે જનને જણાવું. આ શું થયું? શ્રીજી મહારાજનો પ્રશ્ન. તમે સત્સંગમાં આવો, અમે અંતકાળે તમારું ચોક્કસ કલ્યાણ કરશું. અને પાછો એમાં શ્રીજી મહારાજે ચારેક જગ્યાએ વચનામૃતમાં વાત કરી. મહારાજ કહે વિમુખ જીવ હોય અંતકાળે બોલતા ચાલતા દેહ મૂકે, ખબરદાર થકો દેહ મૂકે તો પણ મહારાજ કે એ યમપુરીને પામે. ભગવાનનો ભક્ત હોય શૂન્ય મૌન રહીને દેહ મૂકે તો પણ ભગવાનના ધામને પામે. પ્રથમનો સત્ય તેમનો લોહિયાના ત્રીજામાં લખ્યું, ભગવાનનો ભક્ત હોય એનો દેહ પગ ઘસીને પડે, કે તા પડે કોઈ સ્લીપ થઈ જાય, હેમરેજ થઈ જાય, એમનું મૃત્યુ થાય, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, પાણીમાં બૂડી જાય, ઇત્યાદિ ગમે તેવી રીતે ભગવાનના ભક્તનું અપમૃત્યુ થાય તો પણ એ ભગવાનના ધામને પામે. વિમુખ જીવ હોય એને ચંદનના લાકડામાં સંસ્કારી યુક્ત બાળે, છતાં પણ મહારાજ કે કલ્યાણ થતું નથી. હજી એનાથી આગળ વાત કરી. જો આ મહારાજની આપણા ઉપર કેટલો આપણને વિશ્વાસ અપાયો છે. શ્રીજી મહારાજ કે વિમુખ જીવ હોય એને અંતકાળે શું થાય છે? તો મહારાજ કે અંતકાળે યમદૂત દેખાય છે, દેહની વિસ્મૃતિ થઈ જાય છે, મૂર્છા અવસ્થા આવે છે, એના શરીરમાંથી જીવને જુદો કરીને જમના દૂધ લઈ જાય છે. ભગવાનના ભક્ત માટે લખો, ભગવાનના ભક્ત હોય એનો અંતકાળ આવે તો એને સંતનું દર્શન થાય છે. સારંગપુરના વચનામૃતમાં મહારાજે વાત કરી છે. પછી એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે, મૂર્છા અવસ્થા આવે છે, દેહમાંથી જીવને જુદો કરે છે અને સંતો એને ભગવાનના ધામમાં લઈ જાય છે. હજી મહારાજે વાત કરી કે કદાચ સત્સંગ કરતા કરતા જો ભગવાનના ધામમાં ન પહોંચાણ તો મહારાજ કે બહુ તો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો ઇન્દ્રનો કે બ્રહ્માનો આવશે, માટે મગન થઈને ભગવાનનું ભજન કરવું, કોઈ પણ પ્રકારની ચિંતા રાખવી, આનાથી વધારે વિશ્વાસ આપણને દુનિયામાં આપે કોણ? સગા ભાઈ આપે? કોઈ ના આપે. અહીંયા સુધીનો ટ્રસ્ટ શ્રીજી મહારાજે પોતાના ભક્તોને આપ્યો છે. ત્યાર પછી કંપનીનું પાંચમું કામ હોય છે વર્કફોર્સ. કામ કોણ કરે? પૈસા રોકા વિશ્વાસી આપો, બધા રૂલ્સ નક્કી થઈ જાય, બધી ખબર પડે, પણ કામકાજ કોણ કરે? કામકાજ કરવા માટે સંતો. શ્રીજી મહારાજ છે એ સંતોને લઈને સાથે આવ્યા અને પાછું સંતો છે એમને આજ્ઞા શું કરી? પછી મુનિ પરવૈરા
જેમ હરા હુડિયા વાણ ભારે વાણને ભરવા સહુ સંત થયા છે સુજાણ. શ્રીજી મહારાજની નજીક રહેવાની બધાની ઈચ્છા હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે છોડીને જઈએ. જેમ તે સમય એવું હતું એમ અત્યારે એવું હોય, વડીલ સંતોની નજીક રહેવાની બધાની ઈચ્છા હોય, હોય કે ન હોય એના સાનિધ્યમાં આપણે રહીએ. પણ છતાં શ્રીજી મહારાજ છે એમણે લગભગ એમાંય પાછું એવું હોય માન્યતા હોય ને એને નજીક રાખવાની વધારે ઈચ્છા થાય. મહારાજે જો પોતાનું માનતા હતા એવા વધારે સંતો હતા એમાંથી કોઈ નજીક ન રાખ્યા, એને વધારે કામકાજ માટે દૂર મોકલી દીધા. મોટા માન તો એવું નથી કહેવાનું આપણે, પણ જે વધારે શક્તિશાળી હતા સંતો એને બધાને, બ્રહ્માનંદ સ્વામીને હોય કે તમે મંદિરો બંધાવો, મુક્તાનંદ સ્વામીને હોય તો મહારાજ કે તમે બધા ગ્રંથોની રચના કરો, બધા સંતોને વિચરણમાં મોકલી દીધા. એક વખત તો એવો પ્રસંગ બનેલો કે વડતાલની અંદર રામનવમીનો મોટો ઉત્સવ હતો, ઉત્સવ પૂર્ણ થયો એટલે શ્રીજી મહારાજે સાંજે સભા કરી અને બધા સંતોને વાત કરી કે આવતીકાલે બધા સંતોએ પોતપોતાના મંડળ પ્રમાણે વિચરણમાં જવાનું છે. હે મહારાજ, આ સાધુ ઉપર કઈ દયા તો રાખો. મહારાજ કે સંતો ઉપર તો અમારી દયા છે જ ને. અદભુતાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ લખ્યો છે. સુરાખાચર્યને કહે કે શું દયા જોતી છે તો કહો. મહારાજ આ સંતો દેશ પરદેશ જાય એવા કોઈ વિમુખ લોકો હોય તો એ હાથીના પગ સાથે આ સંતોને બાંધીને ઢસરે, કપાળની અંદર પૈસો એટલે સિક્કો એ ધગધગતો કરીને કપાળમાં ડામ દે, એમની પૂજા કોક તોડી નાખે, આવા અનેક પ્રકારના કષ્ટો સંતોને વિમુખ લોકો આપતા હોય અને ત્યાં તમે મોકલો તો એ કઈ થોડી સંતોની દયા કહેવાય, સંતો ઉપર તમારી દયા કહેવાય. માટે મહારાજ જેટલા દિવસ સંતોને અહીંયા રાખો એટલા દિવસ રસોઈ મારે, પ્રશ્ન તો ખર્ચાનો જ છે ને, રસોઈ કાયમને માટે મારી પણ સંતોને મોકલો નહીં. મહારાજ કે નહીં સુરા બાપુ, તમારી ઘણી વાતો અમે માન્યા પણ આ વાત અમે નહીં માની કે સંતો છે ને તો જેટલું વિચરણ કરે ને એટલું સારું. ગુરુ નાનક હતા એ ફરતા ફરતા એક ગામની અંદર ગયા, દુર્જન લોકોનું ગામ હતું એટલે એમના શિષ્યો પણ સાથે હતા, ગામના લોકો હતા. એણે જાણ્યું કે ગુરુ નાનક બહુ મોટા સંત છે, અહીંયા વધાર્યા છે. એમની પાસે ગયા ને કીધું કે આશીર્વાદ આપો. એટલે ગુરુ નાનક બોલ્યા તમારું ગામ આબાદ રહો. નેક્સ્ટ બીજા ગામની અંદર ગયા ને ત્યાં સારા સજ્જન પવિત્ર પ્રામાણિક નીતિવાળા લોકો, ત્યાં પણ ગુરુ નાનક પાસે બધા દર્શન કરવા માટે આવ્યા. બધા શિષ્યોએ કહ્યું કે કંઈક આશીર્વાદ આપો. એટલે ગામના લોકોને ગુરુ નાનક હતા ને એમણે આશીર્વાદ આપ્યા કે તમારું ગામ ઉજ્જળ થાય. બધું પૂરું થયું આવ્યા એટલે પછી ગુરુ નાનક હતા ને એમને પૂછ્યું શિષ્ય, ગુરુજી તમારા આશીર્વાદ આવા કેમ, દુર્જન લોકોને તમે કહ્યું કે તમારું ગામ આવા યથાવત રહો અને સજ્જન લોકોને કહ્યું કે તમારું ગામ ઉજ્જળ થઈ જાઓ. ગુરુ નાનકે બહુ સરસ સમજાવ્યું કે દુર્જન લોકો એક ઠેકાણે ખૂણામાં સચવાયેલા રહે એની બરોબર છે અને સજ્જન લોકો એની વસ્તી ઉજ્જળ થાય એટલે એ જેટલો ફેલાવો કરે ને એટલી પ્રામાણિકતા સદાચાર નીતિમત્તા લોકની અંદર વધશે, એટલા માટે મેં આવા આશીર્વાદ આપ્યા. એમ તમે જો શ્રીજી મહારાજ છે એને એક ઠેકાણે કોઈને પોતાની પાસે ન રાખ્યા, વર્ક કરવા માટે જાઓ, છૂટી આપી બધાને જેની પાસે જેટલી શક્તિ યથાવત બુદ્ધિ બોલો દઈ, જેટલી બુદ્ધિ શક્તિ એ પ્રમાણે બધા સંતો એમની પાસે મહેનત કરાવડાવી હો, પાછે એમને સાચવાય એટલા. ત્યાર પછી કંપનીની અંદર આ બધું હોય પણ પૈસાનો વહીવટ કરવો પડે, કોકે ન કરે તો પગાર શું ચૂકવવો. સ્વામિનારાયણ ભગવાનને તો કોઈને પગાર ચૂકવવાનો હતો નહીં, કલ્યાણ આપવું એ સૌથી મોટો પગાર હતો. પણ શ્રીજી મહારાજ એ પોતે ફાઇનાન્સનું કામ કરતા, ફાઇનાન્સનું કામ એટલે ફાઇનાન્સ વાળાને આમ તો કંપનીમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય પણ પગાર કોનો કેટલો દેવો એ પણ ત્યાંથી થોડું નક્કી થતું હોય. સીઈઓ સાથે મીટિંગ કરીને ફાઇનાન્સ વાળા નક્કી કરે કોને આ વખતે પગાર છે ઇન્ક્રીઝ કરવો ન કરવો.
અને એટલા માટે તુલસીદાસજીએ બહુ એક સરસ સાખી લખી કે ભગવાનનું અંતર્યામીપણું એ ભગવાનની આ કંપનીની અંદર ફાઇનાન્સનું કામ કરે છે. પૈસા ક્યાંથી આવે છે ને ક્યાંથી નથી આવતા, કયો ખાતાવાળો કેટલી ખોટ કરી, બધી કોને ખબર હોય, એ રિપોર્ટ ક્યાં જતા હોય. રામ જરોખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિંદગી ચાકરી વૈસા ઉનકો દે. કેટલું કોને પગાર ચૂકવવાનો અમે કહી દીધું. રામ જરોખે બેઠ કે ભગવાન છે આ, એ તો સિંહાસન ઉપર અંતર્યામી રૂપે દરેકના હૃદયમાં બેઠા બેઠા જુએ છે. જૈસી જિંદગી ચાકરી વૈસા ઉનકો દે. જેવું જેને ભાવથી સત્સંગ માટે સમર્પણ કર્યું એટલું એને પગાર ચૂકવે છે, એટલું એને મોટું કલ્યાણ આપે છે. બાકીના ને પછી એ સમજવાનું. ફાઇનાન્સનો ડિપાર્ટમેન્ટ શ્રીજી મહારાજે પોતાની પાસે રાખ્યો. અંતર્યામી પણ ભગવાન કોઈને આપતા નથી, હંમેશા પોતાની પાસે રાખે છે. મુક્ત થાય છતાં પણ નથી આપતા. કંપનીમાં કોઈ જોડાય તો ફેસિલિટી કઈ મળે કે નહીં? ત્યાં સુરતની અંદર બહુ મોટા બે ત્રણ શેઠિયાઓ છે, સૌજીભાઈ ધોળકિયા અને બીજા બે ત્રણ છે. દિવાળી આવે ને ત્યારે પોતાના કર્મચારીઓ હોય અને આ વર્ષે